છે એ છે સાલ્મોનેલા. સાલ્મોનેલા શું છે આ બધી વાત કરીએ કે રિસન્ટલી અમેરિકન રેગ્યુલેટર હેઝ ફ્લેગ્ડ પ્રોબ્લેમ્સ ઓફ સાલ્મોનેલા કન્ટામિનેશન ઇન એમડીએચ પ્રોડક્ટ. તાજેતરમાં અમેરિકાની જે રેગ્યુલેટર નિયંત્રણ કરવાવાળી સંસ્થા જે છે એને ફ્લેગ્ડ એટલે કે ઝંડો દર્શાવી દીધો. ઝંડો દર્શાવો ફ્લેગ્ડ એનો ઇંગ્લિશમાં મતલબ થાય કે અમુક પ્રકારની સમસ્યા અથવા એને જે છે એક લિસ્ટ પ્રતિબંધિત લિસ્ટની અંદર મૂકી દીધું અથવા ફ્લેગ્ડનો મતલબ ટૂંકમાં નેગેટિવ નકારાત્મક વસ્તુ થઈ. શું કીધું કે સાલ્મોનેલા જે છે પ્રોબ્લેમ્સ ઓફ સાલ્મોનેલા કન્ટામિનેશન ઇન એમડીએચ. એમડીએચની જે પ્રોડક્ટ આવે છે એની અંદર સાલ્મોનેલાની અશુદ્ધિ જોવા મળે છે અથવા એ કન્ટામિનેશન એટલે કે એ પ્રકારનું અશુદ્ધિ અથવા એ પ્રકારનું પ્રદૂષણ જે છે સાલ્મોનેલાનું પ્રદૂષણ એ એમડીએચમાં જોવા મળે છે એવું કીધું. સાલ્મોનેલા શું છે એ સમજીએ. સાલ્મોનેલા ઇઝ અ ગ્રુપ ઓફ બેક્ટેરિયા. એ બેક્ટેરિયાનો એક સમૂહ છે. ધેટ કેન કોઝ ફૂડ બોર્ન ઇલનેસ કે જે ફૂડ એટલે કે ખોરાકના કારણે થવાવાળી ઇલનેસ બીમારી જે છે એને આમંત્રણ આપે છે કે જેને આપણે એ બીમારીને શું કહીએ છીએ તો કે સાલ્મોનેલોસિસ. ઇટ એફેક્ટ ઇન્ટેન્સિયલ ટ્રેક્ટ એના કારણે શું શરીરની અંદર કઈ જગ્યાએ એ અસર કરે છે તો કે ઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ એટલે કે આપણા જે આંતરડા જે છે આંતરડા એની અંદર એફેક્ટ કરે છે એને અસર કરે છે. WHO આઈડેન્ટિફાય ઓળખાણ આપે છે સાલ્મોનેલા એઝ વન ઓફ ધ ફોર કી ગ્લોબલ કોસીસ ઓફ ડાયરિયાના ડિસીઝ અલોંગ વિથ એસ્કેલિના કોલી નોરોવાયરસ એન્ડ કેમ્પેબિલે બેલોક્ટર. WHO જે છે એ વાત કરીએ તો ડાયરિયાને લગતા ચાર રોગો જે છે ચાર રોગ એને વિશ્વની અંદર લિસ્ટ બનાવેલું છે. એની અંદર ચાર રોગો જે છે કે જે ડાયરિયાને લગતા એને ઓળખાણ આપેલી છે તો એમાંનો એક કયો છે એમાંનો એક આ સાલ્મોનેલા છે. અને સાલ્મોનેલા અત્યારે ચર્ચામાં છે તો આપણે એને યાદ રાખવું પડે. સાલ્મોનેલા એ બેક્ટેરિયાનું ગ્રુપ છે જ્યારે રોગનું નામ સાલ્મોનેલોસિસ છે. બીજા એવા કયા રોગ છે કે જે WHO એને લિસ્ટમાં આપેલું છે તો કે એક તો નોરોવાયરસ એક તો આ કેમ્પી લોબેક્ટર અને બીજું જે છે આ ઇસે કેટ્રિયા કે એવું કંઈક લખેલું છે બરાબર. પ્રોનાઉન્સિએશન તો આપણને એટલું બધું આવડતું નથી. બીજી વાત કરીએ કે સાલ્મોનેલા બેક્ટેરિયા આર વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ડોમેસ્ટિક એન્ડ વાઇલ્ડ એનિમલ. આ સાલ્મોનેલા બેક્ટેરિયા જોવા ક્યાં મળે તો કે જંગલી પ્રાણીઓમાં અથવા ડોમેસ્ટિક પાલતુ પ્રાણીઓની અંદર જોવા મળે. સાલ્મોનેલોસિસ ઇન હ્યુમન્સ ઇઝ જનરલી કોન્ટ્રાક્ટેડ થ્રુ ધ કન્ઝપ્શન ઓફ કન્ટામિનેટેડ ફૂડ ઓફ એનિમલ ઓરિજિન. આ સાલ્મોનેલોસિસ મનુષ્યની અંદર એન્ટ્રી કઈ રીતે લે છે એ રોગ આપણને થાય કઈ રીતે તો જ્યારે આપણે એનિમલ ઓરિજિન એટલે કે પ્રાણીની સાથે સંકળાયેલું કોઈ ફૂડ આવું કોઈ દૂષિત ખોરાક જે છે પ્રાણીની સાથે સંકળાયેલું એ ખાઈએ ત્યારે આપણને એ રોગ થાય છે. પર્સન ટુ પર્સન ટ્રાન્સમિશન કેન ઓલ્સો બી અકર થ્રુ ધ ફેસિયલ ઓર ઓરલ રૂટ. એક વ્યક્તિથી માની લો કે પ્રાણીની અંદરથી આ વ્યક્તિ આ રોગ જે છે હ્યુમનમાં આવી ગયો તો શું હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશન થાય તો કે હા થાય. પર્સન ટુ પર્સન એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જાય કઈ રીતે તો કે ફેસિયલ ચહેરા દ્વારા અથવા ઓરલ એટલે કે મુખ મોઢા દ્વારા જે છે એ જઈ શકે છે. ઇન્ફેક્શન આર મોર કોમન ઇન ધ સમર ધેન ઇન વિન્ટર. ઉનાળામાં જે છે એ આ ઇન્ફેક્શન વધારે જોવા મળે છે જ્યારે શિયાળામાં ઓછું જોવા મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આને જે છે એ તાપમાન સાથે લેવા દેવા છે. તાપમાન જો તાપમાન ઊંચું હશે તાપમાન વધારે હશે ગરમી વધારે હશે તો જે છે આનું ઇન્ફેક્શન ખૂબ જ ઝડપથી ફેલાશે. જ્યારે શિયાળાની અંદર એટલે કે જ્યારે ઠંડી વધુ હશે તાપમાન ઓછું હશે ગરમી ઓછી હશે અને ઠંડી વધુ હશે ત્યારે આનો બેક્ટેરિયા જે છે એટલું વધારે જીવિત રહી શકશે નહીં અને ત્યારે ઇન્ફેક્શન ઓછું જોવા મળશે. ધીસ ઇઝ બીકોઝ સાલ્મોનેલા ગ્રોઝ ક્વિકલી ઇન હાયર ટેમ્પરેચર. એટલે કે ઊંચું તાપમાન હશે ગરમી વધુ હશે ને તો સાલ્મોનેલાને રહેવા માટે સારી અનુકૂળતા મળી જશે. જ્યારે આપણે કોઈ વસ્તુને ફ્રીજમાં મૂકી દેશું અથવા તો જ્યારે આપણે એને ઠંડી જગ્યામાં મૂકી દેશું ઠંડી વધારે ઠંડીમાં મૂકી દેશું તો સાલ્મોનેલાને રહેવા માટે મજા આવશે નહીં એને રહેવાનું એની અંદર ગમશે નહીં બરાબર. હવે આના આધારે આપણે ક્વેશ્ચન જોઈએ કે ક્વેશ્ચન શું પૂછેલો છે. ક્વેશ્ચન જોઈએ તો બે વિધાન આપેલા છે. ધ્યાનપૂર્વક જોઈએ તો શું કીધેલું છે ઇનકરેક્ટ ખોટું વિધાન પૂછેલું છે સાલ્મોનેલા બાબતે બે વિધાન. પહેલું કે સાલ્મોનેલોસિસ ઇઝ અ ફંગલ ડિસીઝ નોન ટુ ઇન્ફેક્ટ ધ ઇન્ટેન્સિલર ટ્રેક્ટ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ. અડધું વિધાન સાચું છે અડધું ખોટું છે. ઇન્ટેન્સિનલ ટ્રેક્ટ એટલે કે આંતરડાની અંદર અસર કરે છે સાચી વાત છે પરંતુ એ ફંગલ ડિસીઝ નથી. ઇટ ઇઝ અ બેક્ટેરિયલ ડિસીઝ એટલે કે ફૂગના કારણે થતો રોગ નથી બેક્ટેરિયાના કારણે થતો રોગ છે. આની પહેલા મેં તમને કીધેલું છે કે રોગવાળા કોઈ પણ સેન્ટેન્સીસ હોય તો તમારે ખાસ યાદ રાખવાનું કે કોનેથી થાય છે કારણ કે વિધાનવાળા વાક્યમાં જે છે એ લોકો આવું જ કરતા હોય છે. બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયાની બદલે વાયરસ કરી દે વાયરસની બદલે ફંગસ કરી દે ફંગસની બદલે આ જ વસ્તુ જે છે ફેરવતા હોય છે જેવી રીતે અહીંયા કરેલું બેક્ટેરિયાની કારણે ફૂગ મૂકી દીધી. એક્ઝામની અંદર આપણે એટલા પ્રેશરની અંદર હોય અને હરખું ધ્યાનપૂર્વક ન વાંચીએ તો પહેલું વિધાન ખાચું કરી દઈએ પરંતુ હકીકતમાં ખોટું છે. ખાલી આ એક વાક્યના કારણે ફંગલ એક શબ્દના કારણે ફંગલની બદલે બેક્ટેરિયા લાવવું જોઈએ પહેલું વિધાન ખોટું છે. બીજું વાત કરીએ કે સાલ્મોનેલા ઇઝ કી ગ્લોબલ કોઝ ઓફ ડાયરિયલ ડિસીઝ એઝ આઈડેન્ટિફાઈડ WHO. WHO એ જે મહત્વના મુખ્ય વૈશ્વિક ડાયરિયા રિલેટેડ રોગોનું જે લિસ્ટ બનાવેલું છે એમાં સાલ્મોનેલોસિસનું પણ નામ છે તો એ વિધાન સાચું છે. WHO એવા ચાર બનાવેલા છે એમાંનું એક સાલ્મોનેલોસિસ છે. તો બીજું સાચું છે ઇનકરેક્ટ પૂછેલું છે. આન્સર શું આવશે આન્સર એ આવશે કારણ કે પહેલું ખોટું છે. જો અહીંયા ઇનકરેક્ટની બદલે કરેક્ટ પૂછેલું હોય તો આન્સર બી આવી જાય. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે શબ્દ ફરી જાય જવાબ ફરી જાય. ઓકે.
હવે અહીંયા જે સાલ્મોનેલાની વાત કરેલી છે એ સાલ્મોનેલા હકીકતમાં ટાઇફોઇડ છે. તમે કદાચ સાલ્મોનેલાનું નામ નહીં સાંભળેલું હોય પરંતુ ટાઇફોઇડનું નામ તો સાંભળેલું જ હશે. ટાઇફોઇડમાં પણ તમને ખ્યાલ હશે કે પેટની અંદર સમસ્યા થઈ જાય, પેટની અંદર બધું ખાવાનું ને એ બધું પાચન ન થાય, ડાયજેશન સિસ્ટમ ન થાય, એટલે ટાઇફોઇડની અંદર ડૉક્ટર તમને રોટલી ખાવાની ના પડે. તો સાલ્મોનેલા ટાઇફી એનાથી તો જે છે આ ટાઇફોઇડ થાય છે અને આની માટે વિડાલ ટેસ્ટ કરાય છે.